રાજકોટ જિલ્લાના જામકંડોણા તાલુકાના નાના ભાદરા ગામના ખેડૂતે મલ્ચિંગ અને ટ્રીપ પદ્ધતિથી શાકભાજીની ખેતી કરીને લાખો રૂપિયાની કરે છે કમાણી, જોઈએ વિશેષ અહેવાલમાં. દિવસે ને દિવસે વધતા જતા જંતુનાશક દવાના ઉપયોગથી જમીનની ફળદ્રુપતા ઘટતી જાય છે અને સાથોસાથ રાસાયણિક ખાતરના વધતા ભાવોએ ખેતી ખર્ચમાં વધારો થાય છે. ત્યારે જામકંડોણાના નાના ભાદરા ગામના પ્રગતિશીલ ખેડૂત એવા હિતેશભાઈ પીપળિયાએ પોતાની આગવી કોઠાસૂઝથી ગાય આધારિત ખેતી કરીને સાથોસાથ મલ્ચિંગ અને ટ્રીપ પદ્ધતિનો ઉપયોગ કરીને અલગ અલગ પ્રકારના શાકભાજીનું વાવેતર કરવામાં આવે છે, જેમાં લાલ લીલા મરચા અને કાકડી તથા તુરિયા ભીંડો જેવા 4-5 શાકભાજીનું સિઝન પ્રમાણે વાવેતર કરવામાં આવે છે. મલ્ચિંગ અને ટ્રીપ પદ્ધતિથી નિંદામણ ઓછું થાય છે અને મલ્ચિંગમાં પણ પાકની હારે જીવામૃતનો ઉપયોગ કરે છે, જેથી અળસિયા વધારે થાય છે. મલ્ચિંગ અને ટ્રીપનો ઉપયોગ કરવાથી પાકનું વધુ વૃદ્ધિ થાય છે, ડબલ ઉત્પાદન થાય અને વર્ષ દરમિયાન 4 લાખ રૂપિયાનોથી વધુ ખર્ચ થાય છે અને સામે આવક 18 લાખ રૂપિયાની ઉપજ થાય છે. વર્ષ દરમિયાન બધું કાઢતા 12 લાખ રૂપિયાનો ચોખ્ખો નફો પ્રાપ્ત થાય છે. વર્ષ દરમિયાન 1 મહિનો પણ જમીન પડી રહેતા નથી અને જમીનનો ઉપયોગ ચાલુ જ રખાય છે અને દરેક વખતે પાકની ફેરબદલી કરવામાં આવે, એકનો એક પાક જમીનમાં વાવતા નથી અને મલ્ચિંગ અને ડ્રીપ પદ્ધતિનો ઉપયોગ કરવાથી પાકને પિયત પાણી ઓછું જોઈએ છે અને તેના કારણે જમીનમાં ભેજ જળવાઈ રહે છે, જેથી પાકને વારંવાર પાણી આપવું પડતું નથી. ઓછા પાણીને સારી ખેતી કરી શકાય છે. ધોરિયા પદ્ધતિથી વધુ સારી પાણી જોઈ ડ્રીપ અને મલ્ચિંગ પદ્ધતિથી ખેડૂતોને સારો એવો ફાયદો થાય છે. છેલ્લા ઘણા વર્ષોથી ખેતી સાથે સંકળાયેલા એવા હિતેશભાઈ પીપળિયાએ જામકંડોણા પંથકમાં ખેડૂતો માટે નવી રાહ ચીંધી છે અને ખેડૂતો આ ડ્રીપ અને મલ્ચિંગ તેમજ ગાય આધારિત ખેતી કરીને મબલક કમાણી કરી શકે છે અને ઓછા ખર્ચે વધુ કમાણી પણ કરી શકાય છે. દરેક ખેડૂતોએ ગાય આધારિત ખેતી કરવી જોઈએ એવું પણ ખેડૂત પુત્ર એવા હિતેશભાઈ પીપળિયાએ જણાવ્યું હતું. મારું નામ હિતેશભાઈ ગીરધરભાઈ પીપળિયા, ગામ નાના ભાદરા, તાલુકો જામકંડોણા. અમે 22 વીઘામાં શાકભાજીની જ ખેતી કરી છીએ, જેમાં આપણે શરૂઆતથી જો ચોમાસા પહેલાંથી શરૂઆત કરીએ, અમારે પાણીની પૂરી સગવડતા છે એટલે ચોમાસા પહેલાં અમે બધા શાકભાજીની રોપાઈ કરી દઈએ છીએ. ચોમાસાનો પહેલો વરસાદ આવે તે પછી અમારા બધા શાકભાજી ચાલુ થાય છે, જેથી કરીને અમે વરસાદ પહેલાં શાકભાજી લઈ લઈએ છીએ અને જ્યારે ભારે વરસાદ આવે શ્રાવણ મહિનો છે ત્યારે અમારા શાકભાજી બધે પૂરા થઈ ગયા હોય. પાછો શ્રાવણ મહિના પછી પાછો વરસાદ રહી જાય એટલે પાછી અમે રોપાઈ કરીશું ને એ શિયાળા પહેલાં આ બધા અમારા શાકભાજી છે, કાકડી છે, તુરિયા છે, એ બધું શાકભાજી શિયાળા પહેલાં ચાલુ હોય. અને શાકભાજીની જો વાત કરી તો અમારે ડ્રીપનો 8000 જેવો ખર્ચો થાય છે, જેમાં મલ્ચિંગનો 4000 જેવો ખર્ચો થાય છે, એમ માનો તો બી કરો તો 12000 જેવો ખર્ચો થાય છે વીઘે, મલ્ચિંગ ડ્રીપ બિયારણ બધો ખર્ચો. અને વર્ષ દરમિયાન અમારે 18 લાખની પેદાશ આવે અને 12 લાખ જેવો વધે, એમાં 4 લાખ જેવો ખર્ચો થાય છે મજૂરી ખર્ચો. મજૂરી ખર્ચો 4 લાખ અને 12 લાખ વધે છે. વાવેતર કઈ રીતે કરો છો? ડ્રીપ પદ્ધતિ પછી ઓર્ગેનિક ખેતી કઈ રીતે તમે ઉપયોગ કરો છો? અમે ડ્રીપ મલ્ચિંગ પાથરી અને નળીમાં જરૂર પડે ત્યારે જીવામૃત ચડાવી છે. જીવામૃતમાં 1 કિલો ગોળ, 1 કિલો કઠોળનો લોટ, દેશી ગાયનું છાણ 10 કિલો અને 5-7 લિટર ગૌમૂત્ર, એનો જીવામૃત બનાવી 4-5 દિવસ રાખી અને પછી એને ગાળીને પછી ડ્રીપમાં ચડાવી છે. જે પદ્ધતિ છે એમાં ફાયદો શું ને નુકસાન શું? એમાં ફાયદો જ છે, નુકસાની છે જ નહીં. કઈ પ્રકારનો ફાયદા છે? ફાયદામાં તો પહેલાં તો અળસિયાનું પ્રમાણ વધે, જેટલું ખેતરમાં અળસિયા વધે એટલી ખેતરમાં ઉપજ વધે. એમાં ભેજનું બીજું કે ગાય આધારિત ખેતીમાં ભેજનું પ્રમાણ પાણી ઓછું જોઈએ તમારે ગાય આધારિતમાં અને ભેજનું પ્રમાણ ટકે વધે અને બધી રીતે સારું રહે. કેટલો
ખેડૂતોને તમે શું કહેશો આ બાબતમાં, ખેતી કરવા બાબતમાં કઈ પ્રેરણા આપશો? વ્યવસ્થિત જીવામૃત બનાવે એટલે આ ગાય આધારિત ખેતીમાં કોઈ જાતનો વાંધો નથી. જીવામૃત તમારે વ્યવસ્થિત ટાઈમ ટુ ટાઈમ બનાવવું પડે. ટપક પદ્ધતિની બાબતમાં તમારું, ટપક પદ્ધતિમાં જો વાત કરી તો ટપક પદ્ધતિમાં મલ્ચિંગ હોય, ટપક હોય, બે હોય, એટલે નિંદામણનું કોઈ કામ જ નથી રહેતું. કેટલો ખર્ચો આવે, કેટલું તમે આવક વર્ષે કમાવો? વર્ષે આવક છે 18 લાખની, એમાં ખર્ચો 4 લાખ જેવો થાય, 12 લાખ જેવો વધે. જે તમે વાવો છો એમાં કઈ રીતે લોકોની અપેક્ષા હોય છે તમારી પાસે? બસ ટાઈમ ટુ ટાઈમ ક ટાઈમમાં વાવવાનું, સીઝને સીઝનનું, એટલે વાંધો ન આવે. આજે વાવેલું હોય છે એની ગામમાં માંગ કેવી હોય છે જે તમે વાવો છો? જે અમે વાવેલું હોય ક સીઝનમાં કરેલું હોય એની અમારે માંગ કાયમિક માટે રહે છે. બધા શાકભાજીની ક સિઝનમાં કરો એટલે આવક ભાવ મળતા જ રહેશે.